ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, આપણે ગયા લેક્ચરની અંદર ડેનિયલ કોસ શીખી ગયા છીએ. ડેનિયલ કોસને આજે આપણે પૂરો કરીએ. મિત્રો, ડેનિયલ કોસની અંદર આપણી પાસે બે પ્રકારના અર્ધકોષ છે. ઝિંકનો અર્ધકોષ પોતાનું ઓક્સિડેશન કરે છે અને કોપરનો અર્ધકોષ એટલે કે પોતાનું પ્રોડક્શન કરે છે. એના સંદર્ભની અંદર જે પણ પ્રક્રિયાઓ છે આપણે ધ્યાનમાં લઈએ તો ધ્યાનથી સમજી લેજો કે અહીંયા ઝિંક જે છે એ મિત્રો ઇલેક્ટ્રોન દૂર કરે છે. Zn2+ FeS ફોર્મ મળશે આપણને અને બે ઇલેક્ટ્રોન દૂર થયા માટે આ થઈ આપણી પાસે ઓક્સિડેશન પ્રક્રિયા, કારણ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા માટે. અને એ જ રીતે Cu2+ એ મિત્રો મુક્ત થયેલા જે બે ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોન મિત્રો યુઝ કરે છે અને તમે લોકોને શું આપે છે? સી. ધેટ મીન્સ આ થઈ તમારી પાસે રિડક્શન પ્રક્રિયા. મિત્રો, આ બંને પ્રક્રિયાનું જો આપણે સરવાળો ધ્યાનમાં લઈએ તો ઇટ્સ કોલ અબાઉટ રેડોક્સ રિએક્શન. અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, બે ઇલેક્ટ્રોન યુઝ થાય છે, આપણી પાસે વધ્યું Zn સોલિડ વત્તા Cu2+ એક્વિયસ ફોર્મ ગેવ્સ Zn2+ એક્વિયસ ફોર્મ પ્લસ Cu સોલિડ. મિત્રો, આ છે આપણી પાસે રેડોક્સ. ધ્યાનથી સમજી લેજો, અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે જે મિત્રો ઝિંક થી કોપર તરફ એટલે કે એનોડ થી કેથોડ તરફ વહે છે અને મિત્રો વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થશે એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે કેથોડ થી એનોડ તરફ એનું વહન થશે. તમે લોકો જોઈ શકો છો ઇલેક્ટ્રોનનું વહન અને અહીંયાથી જોઈ શકાય છે વિદ્યુત પ્રવાહનું વહન, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. મિત્રો, અત્યારે આપણે હાલની અંદર વાત કરીએ તો આ ઝિંક છે એ કેમ એનોડ તરીકે અને આ જે કોપરનો જે અર્ધકોષ છે કેમ કેથોડ તરીકે, તો જોઈ શકાય છે અહીંયા ઓક્સિડેશન થઈ, ઓક્સિડેશન હંમેશા એનોડ પર થાય છે અને અહીંયા રિડક્શનની પ્રક્રિયા થઈ, રિડક્શન હંમેશા કેથોડ પર થાય છે, એટલા માટે આપણે એનોડ કહીએ છીએ અને કેથોડ કહીએ છીએ. મિત્રો, હજુ થોડો સમજવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાનથી સાંભળજો. અહીંયા આપણે લોકોએ અત્યારે હાલમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષનો પોટેન્શિયલ આ બંને શબ્દ આપણે સમજવાના છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તો પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? એટલે કે અર્ધકોષના નિર્માણમાં વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય આયનો વચ્ચે જે પણ પોટેન્શિયલનો તફાવત જોવા મળે છે એને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વન્સ મોર ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ, અર્ધકોષના નિર્માણમાં વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત જોવા મળે છે અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત જોવા મળે છે તેને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ એટલે શું? આપણે જાણીએ છીએ કોષ એટલે કે બંને અર્ધકોષનું જોડાણ. કોષ પોટેન્શિયલ એટલે કે મિત્રો ધ્યાનથી સમજો, આ એનોડ અને આ કેથોડ તરીકે જે અર્ધકોષ આપણને મળે છે એ બંનેના પોટેન્શિયલના તફાવતને મિત્રો કોષ પોટેન્શિયલ ઇએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળના નામે ઓળખવામાં આવે છે. મિત્રો, અત્યારે આપણે હાલમાં પોટેન્શિયલની વાત કરવા માટે ગયા તો અહીંયા આપણે લોકો પોટેન્શિયલને રજૂ કરવા માટે ઈ સેલનો ઉપયોગ થાય છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો એને આપણે લોકો ઈ ઝીરો સેલ વડે રજૂ કરીએ છીએ. સર, ખબર ના પડી, ઈ ઝીરો સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે શું? ઈ સેલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે શું? તો વેરી સિમ્પલ છે મિત્રો, આપણે આના આગલા લેક્ચરની અંદર મેં તમને ડેફિનેશન આપેલી છે કે પ્રમાણિત અર્ધકોષ એટલે શું ને પ્રમાણિત કોષ એટલે શું. મિત્રો, જે અર્ધકોષના નિર્માણની અંદર એક મોલર દ્રાવણ 298 કેલ્વિન તાપમાન અને જો વાયુનો ઉપયોગ થતો હોય અને એનું જો દબાણ 1 બાર હોય તો નિર્મિત થતા અર્ધકોષને મિત્રો કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડ હાફ સેલ, પ્રમાણિત અર્ધકોષ. અને બે પ્રમાણિત અર્ધકોષ ભેગા થઈને જે કોષ આપે છે એને આપણે કહીએ છીએ પ્રમાણિત કોષ, સ્ટાન્ડર્ડ સેલ. મિત્રો, પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલને ઈ ઝીરો સેલ વડે રજૂ કરવામાં આવે છે અને બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ એટલે કે ઈ સેલ, બિન પ્રમાણિત અર્ધકોષ, બિન પ્રમાણિત કોષ 298 કેલ્વિન તાપમાન ન હોય, 1 મોલર દ્રાવણની સાંદ્રતા ન હોય અથવા તો મિત્રો જો દબાણ યુઝ થતું હોય તો 1 બાર દબાણ ન હોય. મિત્રો ધ્યાનથી સાંભળજો, વાયુ જે છે ને એનું દબાણ એ જ એની સાંદ્રતા છે, એ જ એનું કોન્સન્ટ્રેશન છે. આપણે ચેપ્ટર નંબર 2 માં પણ શીખી ગયા છે અને ભવિષ્યમાં પણ એનો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો છે. વન્સ મોર ફરીથી, કોઈ પણ તમારી પાસે વાયુ હોય તો એ વાયુનું દબાણ એ જ એની સાંદ્રતા છે, કોન્સન્ટ્રેશન છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, અત્યારે આપણે હાલની અંદર આ કોષ પોટેન્શિયલની વાત કરવા માટે જઈએ તો પ્લીઝ ધ્યાનથી સાંભળજો. અહીંયા બહુ સરસ મેં રજૂઆત છે, આ પ્રક્રિયા ઓક્સિડેશન છે માટે ઓક્સિડેશન પ્રક્રિયાનું જે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ છે જેને રજૂ કરવો હોય તો ઈ ઝીરો સેલ આ રીતના રજૂ થશે. ઈ ઝીરો શું છે? અહીંયા આપણને તત્વ મળે છે, તત્વમાંથી આપણને શું મળે છે? આયન જોઈ શકાય છે. તો તત્વમાંથી આયન ને રજૂ કરતા પ્રમાણિત કોષ પોટેન્શિયલને મિત્રો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવામાં આવે છે.
પણ આપણે આ રિડક્શન પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો એનો પણ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ રજૂ કરવો હોય તો એનો જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એ આપણને શું આપે છે આયનમાંથી તત્વ આપે છે ધેટ મીન્સ Cu/Cu2+Cu મિત્રો વન્સ મોર ફરીથી જો તત્વમાંથી આયન મળે તો એ જે કોષ પોટેન્શિયલ છે એને કહેવામાં આવે છે ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને એ જ રીતના આયનમાંથી જો તત્વ મળે તો એને કહેવામાં આવે છે રિડક્શન પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અહીંયા એક ક્વેશ્ચનમાં આપણે અહીંયા આન્સર મેળવવા માટે જઈએ છીએ કે કેમ એનોડ કેમ કેથોડ તો મિત્રો ઝિંક અને કોપરના બંનેના રિડક્શન પોટેન્શિયલ ધ્યાનમાં લઈએ આપણે લોકો અત્યારે હાલમાં આખા ચેપ્ટરમાં માત્ર ને માત્ર રિડક્શન પોટેન્શિયલ જ ધ્યાનમાં લેવાના છે ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે ધ્યાનમાં લેવાના નથી અને જો એક્ઝામ્પલની અંદર જો તમે આ રીતના આપેલું હોય ઓક્સિડેશન પોટેન્શિયલ તો એનું કન્વર્ઝન તમારે રિડક્શન પોટેન્શિયલમાં કરવાનું છે કેવી રીતના કે પછી બહુ સિમ્પલ છે બહુ એકદમ સહેલું છે પછી આપણે જોઈએ મિત્રો અત્યારે હાલની અંદર E0Zn2+Zn નો ઉપયોગ કરીએ તત્વમાંથી આયન રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -0.76 વોલ્ટ યાદ રાખજો અને એ જ રીતના E0Cu2+Cu તો આનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ છે 0.34 વોલ્ટ યાદ રાખજો મિત્રો મોસ્ટ આયમ્પી સ્ટેટમેન્ટ ફોર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઘણી વખત તમને લોકોને એક્ઝામ્પલ ની અંદર આ બંનેના અર્ધપૃષ્ઠના પોટેન્શિયલ આપે છે અને ઘણી વખત આપતા પણ નથી આઈઆઈટી સ્ક્રીનિંગ 2005 નો એક એક્ઝામ્પલ છે જેની અંદર મિત્રો અર્ધપૃષ્ઠના પોટેન્શિયલ નતા આપેલા બરોબર છે એ કેવી રીતે એક્ઝામ્પલ ગણાય એ બધા પ્રોબ્લેમો જે છે એના માટે કેટલાક આપણે કોષ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે યાદ રાખવાના છે તો અત્યારે આપણે હાલમાં ઝિંકના અર્ધપૃષ્ઠના પોટેન્શિયલની વાત કરીએ તો -0.76 વોલ્ટ અને કોપરના પ્રમાણિત અર્ધપૃષ્ઠની વાત કરીએ રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ તો +0.34 વોલ્ટ મિત્રો મોસ્ટ આયમ્પી સ્ટેટમેન્ટ જે અર્ધપૃષ્ઠના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હું રિડક્શન પોટેન્શિયલ હવે નહીં બોલું હું માત્ર પોટેન્શિયલ એવું બોલીશ પ્રમાણિત કોષ પોટેન્શિયલ એવો શબ્દ બોલીશ મિત્રો ધ્યાનથી સાંભળજો જે અર્ધપૃષ્ઠના પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે હોય એ હંમેશા કેથોડ તરીકે અને જેના પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય એ હંમેશા એનોડ તરીકે હોય તમે લોકો જોઈ શકો છો કે અહીંયા જે કોપરનો જે અર્ધકોષ જે છે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0.34 છે માટે આ કેથોડ તરીકે વર્તે છે જોઈ શકાય છે અને આ મિત્રો એનોડ તરીકે વર્તે છે ડેનિયલ કોષમાં મિત્રો પ્રક્રિયાઓ સ્ટાર્ટ થતી હોય છે તો એ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી મિત્રો આપણે આ જે બંને અર્ધકોષના નિર્માણમાં જે વિદ્યુતધ્રુવ યુઝ કરીએ છીએ ધાતુની પ્લેટ યુઝ કરીએ છીએ કે જેને આપણે કાચ પેપરની મદદથી ઘસીને યોગ્ય વજન કરીને એટલે કે વજન કરીને નોંધીને અને અડધી બાર એ રીતના ડુબાડી અને હવે પ્રેક્ટિકલ પૂરું થયા પછી બંને આપણે વિદ્યુત ધ્રુવ અથવા તો ઇલેક્ટ્રોનને આપણે બહાર કાઢીએ છીએ અને બંનેનું વજન કરીએ છીએ તો મિત્રો આનું વજન હંમેશા ઘટે છે કેમ કે અહીંયા ખવાય છે વિદ્યુત ધ્રુવ અને આનું વજન હંમેશા વધે છે કેમ કે અહીંયા તમારી પાસે Cu2+Cu સ્વરૂપે કેથોડ ઉપર જમા થાય છે માટે મિત્રો જ્યારે પણ આપણે કોષના નિર્માણમાં જ્યારે પણ યુઝ કરીશું તો આનું વજન હંમેશા ઘટે છે નેગેટિવ વડે રજૂ કરીશું જોઈ શકાય છે હા અને આનું વજન વધે છે માટે આપણે એને પોઝિટિવ વડે રજૂ કરીશું ઓકે કે ને એ પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અત્યારે આપણે હાલની અંદર આટલું ચેક કરીએ મિત્રો ધ્યાનથી સાંભળજો હવે આપણે બંને અર્ધકોષને અથવા તો અર્ધકોષના ઉપયોગથી જે કોષનું જે નિર્માણ થયું એના કોષ નિરૂપણને વાત ધ્યાનમાં લેવું હોય તો હંમેશા એનોડ ડાબી બાજુ લખાશે સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુ વપરાયું હોય તો \" ના વપરાયું હોય તો \" અહીંયા વપરાયેલું છે માટે \" અને કેથોડ હંમેશા મિત્રો જમણી બાજુ પર રજૂ કરીશું મિત્રો ધ્યાનથી સાંભળજો એનોડ અને કેથોડને રજૂ કરવા માટે જઈએ તો એનોડ ઉપર તમારી પાસે આ પ્રક્રિયા મળે છે શું મળે છે તત્વમાંથી આયન તો શું લાગશે Zn/Zn2+ \" કેમ કે આપણી પાસે તમે જોઈ શકો છો સોલ્ટ બ્રિજ વપરાયું છે એટલા માટે કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય છે શું મળે છે Cu2+Cu મિત્રો અહીંયા એક મોલર સાંદ્રતા છે અહીંયા આપણી પાસે સોલિડ ફોર્મ છે મિત્રો હમણાં જ આપણે લોકો વાત કરી એવી રીતના અને આપણે કહીશું નેગેટિવ અને આને આપણે કહીશું પોઝિટિવ અને આપણે કહીશું કોષનું નિરૂપણ એનોડ તરીકે ડાબી બાજુ કેથોડ તરીકે જમણી બાજુ એનોડ ઉપર ઓક્સિડેશન તત્વમાંથી આયન જોઈ શકાય છે અને આયનમાંથી તત્વ જોઈ શકાય છે કેથોડ તરીકે
મિત્રો હવે અત્યારે આપણે હાલમાં વાત કરવા માટે જઈ રહ્યા છીએ પ્રમાણિત કોષ પોટેન્શિયલ. ડેનિયલ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો? તો યાદ રાખજો, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર છે, બહુ સરસ મજાનું છે, ચેક કરી લઈએ ને કેવી રીતના. ડેનિયલ કોષ પૂછાતું હોય છે એના એક્ઝામ્પલ પણ મિત્રો આપણે લોકો આજે સ્ટાર્ટ આપીશું, બરોબર છે. અલગ અલગ પ્રકારના અર્ધકોષને ધ્યાનમાં લઈશું અને આપણે એનો કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધીશું. સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર છે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો, E0 સેલ કેથોડ ઉપર કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. ઓછા E0 એનોડ, એનોડ ઉપર પણ મિત્રો કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. મિત્રો ખ્યાલ છે કેથોડ તરીકે કોણ છે? કોપર છે. તો કોપરનું રિડક્શન પોટેન્શિયલ રજૂ કરવું હોય તો શું લખાય? Cu2+/Cu, આ એમાંથી તત્વ, ઓછા E0 શું લખાય? Zn2+/Zn, શું? આ એમાંથી તત્વ. મિત્રો આનું કોષ પોટેન્શિયલ આપણને ખબર છે 0.34 વોલ્ટ, આનું કોષ પોટેન્શિયલ આપણને ખબર છે 0.76 વોલ્ટ, માટે તમને મૂલ્ય મળશે 1.10 વોલ્ટ. મિત્રો યાદ રાખજો, ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ પૂછે તો ગણવાની જરૂર નથી, સીધો યાદ રાખવાનો છે 1.10 વોલ્ટ. કેવી રીતે આવ્યો આપણને ખ્યાલ છે. વન્સ મોર ફરીથી, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર કેથોડ રિડક્શન પોટેન્શિયલ ઓછા એનોડ રિડક્શન પોટેન્શિયલ, એના મૂલ્યો આપણે લોકો એડ કરીશું એટલે સીધો આપણને ત્યાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળશે. મિત્રો અત્યારે આપણે હાલની અંદર વાત કરવા માટે જઈ રહ્યા છે, એક સરસ મજાનો એમસીક્યુ ક્વેશ્ચન છે આપણી પાસે, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે લોકો જ્યારે પણ વોલ્ટમીટર એડ કરો છો તો તમે આ પોટેન્શિયલ મળે છે 1.10 વોલ્ટ, પણ બહારથી જ્યારે પોટેન્શિયલ એડ કરવામાં આવે ડેનિયલ કોષની અંદર, બહારના પરિપથમાંથી જ્યારે ડેનિયલ કોષની અંદર પોટેન્શિયલ એડ કરવામાં આવે તો આપણને અહીંયા 3 મૂલ્યો મળે છે. કયા કયા 3 મૂલ્યો? તો નંબર 1 પહેલું મૂલ્ય મળે છે આપણી પાસે લેસ ધેન 1.10 વોલ્ટ, નંબર 2 ઇઝ ઇક્વલ ટુ 1.10 વોલ્ટ, અને નંબર 3 ગ્રેટર ધેન 1.10 વોલ્ટ. મિત્રો આ પરિસ્થિતિ શાના માટે છે? આ પરિસ્થિતિ શાના માટે છે? આ પરિસ્થિતિ શાના માટે છે? પૂછકેટની અંદર પૂછી શકાય છે. મિત્રો જો તમે બહારથી પરિપથ યુઝ કરો છો અને કોષ પોટેન્શિયલનું મૂલ્ય 1.10 વોલ્ટ કરતા ઓછું મળે છે તો મિત્રો તમારી પાસે ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થાય છે અને વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થાય છે, યાદ રાખજો. વન્સ મોર ફરીથી, લેસ ધેન 1.10 વોલ્ટ મળે તો જે અત્યારે હાલમાં પરિસ્થિતિ છે એ જ, ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ, વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ. ઓકે, ક્લિયર? અને જો 1.10 વોલ્ટ કરતા વધી જાય, જો મૂલ્ય 1.10 વોલ્ટ કરતા વધી જાય તો શું થાય છે? ઇલેક્ટ્રોનનું વહન કેથોડથી એનોડ તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન મિત્રો એનોડથી કેથોડ તરફ. વન્સ મોર ફરીથી આ સિચ્યુએશન, હા, શું? ઇલેક્ટ્રોનનું વહન કેથોડથી એનોડ તરફ અને વિદ્યુત પ્રવાહનું વહન એનોડથી કેથોડ તરફ. અને મિત્રો આ પરિસ્થિતિ જો ક્રિએટ થાય 1.10 એક્ઝેક્ટ તો મિત્રો ઇલેક્ટ્રોનનું વહન અને વિદ્યુત પ્રવાહનું વહન આપણે અહીંયા મળતું નથી, સંતુલિત પરિસ્થિતિ ક્રિએટ થઈ છે. આ સરસ મજાનો આપણે લોકો અત્યારે હાલમાં ડેનિયલ કોષની માહિતી લીધી. હવે મિત્રો હું તમને કેટલાક એક્ઝામ્પલ આપવાનો છું, હું આના પછી મારા બોર્ડ ઉપર હું કેટલાક એક્ઝામ્પલ મૂકી રહ્યો છું, એ એક્ઝામ્પલ તમારે ગણીને મને બતાવવાના છે, બરાબર છે? આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર અથવા તો જે લોકો નથી જોડાતા વોટ્સઅપ ગ્રુપની અંદર, જે આપણા કોચિંગ ક્લાસના નથી અને બહારના કોઈ છે તો એ લોકોને જો આપણા લેક્ચર એટેન્ડ કરવા છે તો મારા જે મારો જે વોટ્સઅપ નંબર છે એની અંદર એ લોકો એના આન્સર આપી શકે છે. હું અહીંયા અત્યારે હાલમાં કેટલાક અર્ધકોષ રજૂ કરું છું અને એમના પોટેન્શિયલ તમારા લોકોને મને આપવાના છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમારા મને આપવાના છે. લાઈક ધીસ આપણે લોકો વાત કરીએ અત્યારે હાલમાં, મેં બે અર્ધકોષ લીધા છે. કયા કયા બે અર્ધકોષ? તો એક છે મિત્રો મારી પાસે Ag સિલ્વર આર્ઝેટિનમ અને એક છે મિત્રો મારી પાસે Cu કોપર. એટલે કે ધેટ મીન્સ અહીંયા આ જ પરિસ્થિતિ ક્રિએટ કરીએ છીએ, આની અંદર આપણે પ્લેટ ચેન્જ કરી નાખીશું Ag અને Cu, તો દ્રાવણ મિત્રો ચેન્જ થશે, પાછું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ પણ ચેન્જ થશે. અહીંયા લઈશું Ag(NO3) અથવા તો Ag2SO4 પણ લઈ શકાય અને આની અંદર લઈશું Cu(SO4) જે આપણી પાસે છે. મિત્રો તમને બધાને ખ્યાલ છે કે અત્યારે આપણે હાલની અંદર E0Ag+/Ag અર્ધકોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને એ જ રીતના E0Cu2+/Cu પ્રમાણિત કોષનો અર્ધ પોટેન્શિયલના મૂલ્યો આપણને ખ્યાલમાં છે. આનું મૂલ્ય તો આપણે અત્યારે હાલમાં
નોંધી લીધું કેટલું હતું 0.34 વોલ્ટ અને આનું જે મૂલ્ય છે એ આપણી પાસે છે સરસ મજાનું મૂલ્ય છે કેટલું છે તો યાદ રાખજો 0.80 વોલ્ટ સિલ્વર એજીના વાળું કોષ્ટક પોટ છે એટલે યાદ રાખો આપણે યાદ રહી જાય કશું નથી મિત્રો મેં હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું કે જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધુ હોય એ હંમેશા કેથોડ તરીકે વર્તે અને આ હંમેશા એનોડ તરીકે વર્તે કેથોડ ઉપર હંમેશા શું થાય રિડક્શન એનોડ ઉપર હંમેશા શું થાય ઓક્સિડેશન માટે મિત્રો જો કોષ પ્રક્રિયા ધ્યાનમાં લેવી હોય રિએક્શન પૂછી શકે છે તેના માટે તો કેથોડ ઉપર રિડક્શન થશે એટલે Ag+ એ શું કરશે એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે તમને લોકોને શું આપશે Ag સોલિડ કઈ પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ થયો રિડક્શન પ્રક્રિયા અને એ જ રીતના મિત્રો એનોડ ઉપર જે Cu જે છે એ મિત્રો શું કરશે ઇલેક્ટ્રોન મુક્ત કરશે એટલે Cu2+ +2 ઇલેક્ટ્રોન શું થયું ઓક્સિડેશન મિત્રો અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થઈ છે એટલે સિલ્વર ના આયને બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા જ પડે એક Ag+ એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે તો એવા આપણી પાસે આયન કેટલા જોઈએ છે બે માટે અહીંયા તો તમારી પાસે 2H માટે ટોટલ રેડોક્સ જે પ્રક્રિયા જે છે એ જો લખવા માટે જવી હોય તો ઇલેક્ટ્રોન કાઢા પર બેસી ગયો તો રહ્યું શું આપણી પાસે 2Ag+ Cu ગેવ્સ સુરલ 2Ag મિત્રો અહીંયા 2Ag નથી કરવાનું આ બંને વસ્તુ અલગ છે અહીંયા 2Ag ન થાય એ જ રીતના માઇનસ અહીંયા તમારી પાસે થશે E0Cu2+Cu માટે તમને મૂલ્ય મળી ગયું 0.80 વોલ્ટ ઓછા આનું મૂલ્ય તમને બધાને ખ્યાલ છે કેટલું છે -0.34 વોલ્ટ બટ મિત્રો આપણે પાસે અહીંયા અત્યારે હાલમાં જો મૂલ્ય મેળવવા માટે જઈએ તો આપણને મળશે 10^4 એટલે 6 3 4 5 6 7 8 5 એટલે કે ધેટ મીન્સ આપણને મળશે 0.56 વોલ્ટ એ ના ફાફું હોય હજુ પણ કેટલી તકલીફ લાગે છે તો પ્લીઝ મને ફોન કરવો મને કોલ કરીને સીધું એને પૂછી લેવું તમારે કેવી રીતના કઈ જગ્યા પર પ્રોબ્લેમ છે હું અત્યારે હાલની અંદર તમને ઘણા બધા અર્ધકોષના પોટેન્શિયલ મૂકી આપું છું એટલે કે સોરી હું અર્ધકોષના પોટેન્શિયલ મૂકી આપતો નથી આપણી ચોપડીની અંદર ચેપ્ટર નંબર 3 માં આપણી ચોપડીમાં રિડક્શન પોટેન્શિયલ આખો કોઠો છે તો એને તમારે ધ્યાનમાં લેવાનું છે જેનો વધારે છે કેથોડ છે જેનો ઓછો છે એ એનોડ છે અને એ નોંધીને તમારે મિત્રો મને અહીંયા E0 સેલ આ રીતના શોધીને આપવાનું છે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા હું તમને પૂછી શકું તો મને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળશે બે હું અહીંયા તમને શું કહે છે કે રેડોક્સ રિએક્શન પૂછી શકું છું કે ભાઈ શું છે રેડોક્સ રિએક્શન એટલે તમારે મને ત્રણ આન્સર આપવાના છે નંબર 1 એક તો તમારે એનોડ કેથોડ કોણ છે મને સૂચવવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ સૂચવવાની છે ટોટલી રેડોક્સ રિએક્શન આપવાની છે અને પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યોનો તફાવત કરીને મને આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ તમારે આપવાનું છે ઇટ્સ ઓકે ક્લિયર તો ડેનિયલ કોષ હું અહીંયા અત્યારે હાલમાં પૂરો કરું છું આના પછીનો મારો જે વિડિયો હશે એ આના પછીનો આગળ લેક્ચર હશે જે હું તમને આજે મૂકી દઉં છું ઇટ્સ ઓકે ક્લિયર કોઈ પણ પ્રોબ્લેમ છે તો તમે મને કોલ કરી શકો છો ઓકે